हेलो विद्यार्थी मित्रों, अक्षर स्कूल ની ઓનલાઈન એજ્યુકેશન ચેનલ માં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય ગણિત એમાં લેક્ચર નંબર 10 ની અંદર ચેપ્ટર 3 છે આપનું અનેલો, એની અંદર આજે જોવાનું છે કાર્ડ ની રમત. જે તમને પેજ નંબર 45 ઉપર આપેલું છે કાર્ડ ની રમત. એક દિવસ બંસરી અને ગોપુ રમતા હતા. બંસરી એ સંખ્યા લખેલા 3 કાર્ડ ગોપુ ને આપ્યા. તેણે તે કાર્ડ ને 2 રીતે ગોઠવ્યા. હવે બંસરી અને ગોપુ છે, એક દિવસ રમતા હતા અને બંસરીએ લખેલા 3 કાર્ડ લીધા છે, એની ઉપર સંખ્યા લખેલી છે, એ ગોપુને આપ્યા. તેણે તે કાર્ડને 2 રીતે ગોઠવ્યા. તમે આ 2 રીતો સિવાય બીજી રીતે આ કાર્ડ ગોઠવી શકશો? હવે ગોપુએ કઈ રીતે ગોઠવ્યા? તો કે આ 2 રીતે કાર્ડ ગોઠવ્યા. 3 કાર્ડ કયા કયા હતા? તો કે 150, 120 અને 30. આ 3 સંખ્યા લખેલા કાર્ડ હતા, એને ગોપુએ આ રીતે ગોઠવ્યા. 150 - 120 એટલે કે 150 માંથી 120 જાય તો કેટલા વધે? 130. આપણે જોઈ જોઈએ 150 બાદબાકી કરીએ 120. 0 માંથી 0 જાય એટલે 0, 5 માંથી 2 જાય એટલે 3, 1 માંથી 1 જાય એટલે 0. જવાબ શું મળે છે? 30. એટલે કે 150 - 120 બરાબર મળે છે આપણને 30. તો આ એક રીતે કાર્ડ ગોઠવ્યા છે. પછી બીજી રીત કહી તો કે 150 - 30 બરાબર 120. હવે આ કાર્ડ છે એને બરાબરની આ બાજુ લખેલું છે, 30 ને અહીંયા લખેલું છે, એટલે કે 150 - 30 કરીએ તો શું મળે? તો કે 120. આપણે કરી જોઈએ 150 - 30. તો 0 માંથી 0 જાય એટલે 0, 5 માંથી 3 જાય એટલે 2 અને 1 ના 1. તો જવાબ મળ્યો 120. તો આ 2 રીતે ગોપુએ કાર્ડ ગોઠવ્યા. હવે એમ કીધું છે આના સિવાય આપણે કાર્ડ ગોઠવી શકીએ? તો કે હા, આ બીજી રીત છે. આની અંદર અહીંયા સરવાળાની નિશાની છે. તો આ 3 કાર્ડ છે, 150, 120 ને 30, એને આપણે કઈ રીતે ગોઠવશું? તો કે અહીંયા 120 લખશું, અહીંયા 30. અહીંયા કયું કાર્ડ રાખવાનું? તો કે 120 નું, અહીંયા 30 નું. હવે 120 વત્તા 30 કરશું એટલે આપણને મળશે 150. પછી છે 30 - 120 બરાબર 150. આ કાર્ડ છે એને પહેલા રાખેલું છે અને 120 વાળું કાર્ડ ને પછી રાખેલું છે. તો 30 - 120 કરશું તો આપણને શું મળશે? 150. તો આ રીતે આપણે 3 કાર્ડ છે એને ગોઠવણી આપણે કરી દીધું. તમે પણ આ રીતે રમી શકો. અહીં તમારા માટે કાર્ડ તૈયાર છે. જોડકા ગોઠવો, કાર્ડ સાચા ખાનાઓમાં મૂકો. હવે તમને અહીંયા 4 આપેલા છે ખાનાવાળા, કે એમાં 3 કાર્ડ આપણને ગોઠવીને મૂકેલા છે. એને આપણે એવી રીતે ગોઠવવાના છે કે અહીંયા નિશાની છે એને ધ્યાનમાં રાખીને આપણે જોડકા જોડવાના છે. તો પહેલામાં આપણને 3 કાર્ડ કઈ આપ્યા છે? 50, 70 અને 20. આ 3 કાર્ડ આપેલા છે. તો આને કઈ રીતે ગોઠવશું? તો કે અહીંયા પેલા 50 નું કાર્ડ રાખશું, વત્તા આપણે કરશું 20, એના બરાબર શું મળશે? 70. તો આપણે 3 કાર્ડ ને ગોઠવ્યા કે 50 - 20 બરાબર 70. 50 - 20 કરી જોઈએ આપણે. 50 - 20 0 - 0 એટલે 0, 5 - 2 એટલે 7. 50 - 20 કેટલા મળે છે આપણને? 70. પણ બીજી રીતે આપણે ગોઠવીએ તો 20 વાળું કાર્ડ છે ને પેલા લખીએ તો 20 - 50 બરાબર શું મળશે આપણને? 70. તો આ 2 રીતે આપણે કાર્ડ ગોઠવ્યા. બીજું છે એની અંદર 3 કાર્ડ છે, 30, 42 અને 12. આ 3 કાર્ડ આપેલા છે એને આપણે કઈ રીતે ગોઠવશું? તો કે અહીંયા છે 30 લાગશું, વચ્ચે આપણને સરવાળાની નિશાની આપેલી છે. તો 30 માં 12 ઉમેરશું તો આપણને કેટલા મળશે? 42 મળશે. આપણે સરવાળો કરી જોઈએ. 30 - 12 0 - 2 એટલે 2, 3 ને 1 - 4 કેટલા મળે છે? 42. તો આપણે અહીંયા 30 વાળું કાર્ડ રાખશું પ્લસ પછી 12 અને બરાબર શું થશે જવાબમાં? 42. બીજી રીતે કઈ આપણે લખી શકશું? તો કે 12 છે એ કાર્ડ પહેલા રાખીએ તો 12 - 30 બરાબર શું મળશે જવાબમાં? 42. આ 2 નો સરવાળો આપણને મળશે 42. એ રીતે ત્રીજામાં આપણને 3 કાર્ડ આપેલા છે, 50, 20 અને 70. આ 3 કાર્ડ આપેલા છે. હવે આપણે અહીંયા બાદબાકી કરીને આપણે સામે જવાબ લઈ આવવાનો છે. તો પેલા આપણે હંમેશા બાદબાકી છે મોટી સંખ્યામાંથી થાય. તો પેલા 70 આપણે લખીએ, 70 નું કાર્ડ મૂકીએ. 70 - આપણે 20 કરીએ તો કેટલા મળશે? 70 - 20 0 માંથી 0 જાય એટલે 0, 7 માંથી 2 જાય એટલે 5. 70 - 20 એટલે 50 મળે. તો 3 કાર્ડ આપણે ગોઠવ્યા, 70 વાળું કાર્ડ પેલા રાખેલું છે, બાદબાકી પછી 20 વાળું કાર્ડ, અને બરાબર જવાબ કેટલો મળે છે? 50. હવે બીજી રીતે આપણે ગોઠવીએ કાર્ડ તો 70 - 50 કરીએ તો જવાબ કેટલો મળશે આપણને?
20 મળશે. હવે ચોથું છે એમાં 30 42 અને 12 એમ ત્રણ કાર્ડ આપેલા છે. હવે એ આપણે ગોઠવીએ. અહીંયા આપણે પહેલા મોટી સંખ્યા લખીએ એટલે 42 લખીએ. 42 માઇનસ 30 કરીએ. 42 માઇનસ 30, બે માંથી 0 જાય એટલે 2, 4 માંથી 3 જાય એટલે 1. 42 માઇનસ 30 એટલે કેટલા મળશે આપણને? 12. તો આપણે ત્રણેય કાર્ડને એક રીતે ગોઠવેલા છે. હવે બીજી રીતે ગોઠવીએ તો 42 માઇનસ હવે કરીએ 12. 42 માઇનસ 12 તો 2 માંથી 2 જાય એટલે 0, 4 માંથી 1 જાય એટલે 3. તો કેટલા મળ્યા? 30. તો આપણે આ કાર્ડને ત્રણ રીતે ગોઠવેલા છે. તો આ હતી કાર્ડની રમત.